મહેસાણા જિલ્લાના યુવાન ખેડૂતોએ 3 એકર જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી કરી ડાયરેક્ટ માર્કેટિંગ કરી મેળવી રહ્યા છે અઢળક આવક ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને મહેસાણા જિલ્લાના યુવાન ખેડૂતો અવનવી ખેતી કરી રહ્યા છે જિલ્લા ચાલુ અને પરંપરાગત ખેતી છોડીને હવે ખેડૂતો ટેકનોલોજી વિજ્ઞાન ઇન્ટરનેટ અને સરકારના પ્રયત્નોને હવે નવીન પ્રકારની ખેતી તરફ વળી રહ્યા છે અને ફળાઉ બગાયતી ખેતી તરફ વળી રહ્યા છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કોટ ગામના વતની અશોક પટેલે પોતાના ખેતરમાં ત્રણ એકરમાં સ્ટ્રોબેરીની ખેતીની શરૂઆત કરી છે આ ખેતી સાથે સીધા સંકળાયેલા અશોકભાઈએ આ ખેતીનું બીડું ઝડપ્યું અને આ માટે હિમાચલથી સ્ટ્રોબેરીના ત્રીસ હજાર ઘરો પ્લાન્ટ મંગાવ્યા અને આ ખેતીની શરૂઆત કરી સ્ટ્રોબેરીની ખેતી કરનાર અશોક પટેલે જણાવ્યું હતું કે આ માટે જમીનમાં જરૂરી મલ્ચિંગ તથા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ વિકસાવી આ માટે તેમને સરકારના કૃષિ અને બગાયત વિભાગના અધિકારીઓનો માર્ગદર્શન મળ્યું અને કામ સરળ બન્યું અશોકભાઈના જણાવ્યા મુજબ સ્ટ્રોબેરીની ખેતીમાં ધરોની રોપણી કર્યા પછી પિસ્તાલીસ દિવસમાં ફૂલ આવવાનું અને સાઇટ દિવસમાં ફળ આવવાનું શરૂ થાય છે અને એક છોડ પર પાંચસો ગ્રામ થી અઢી કિલોગ્રામ સુધીના ફળ મળે છે એક વીઘામાં અંદાજે દસ છોડ લાગે છે એવામાં અમે ત્રણ વીઘામાં વાવણી કરી છે અત્યારે દરરોજ અઢીસો ગ્રામનું એક એવા પાંચસો બોક્સમાં પેક કરીને અમારા બ્રાન્ડથી ડાયરેક્ટ માર્કેટિંગ કરીએ છીએ જેને કારણે અમને અત્યારે દરરોજ પચીસ રૂપિયાની આવક થાય છે માસની ખેતીમાં પંદર લાખ જેટલી આવક મળવાની છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવનાર સમયમાં પાંચ લાખ જેટલા પ્લાન્ટ વાવવાની અમારી તૈયારી છે તથા એપલ બોર સફરજન તથા કેલિફોર્નિયાના પપૈયાની પણ ખેતી માટેની શરૂઆત કરી રહ્યા છીએ અને આવનાર સમયમાં અમારા ફાર્મને વિદેશની જેમ એક પિકનિક પોઈન્ટ બનાવી ડાયરેક્ટ માર્કેટિંગથી કમાણી કરવાનો હેતુ છે મારું નામ પટેલ કુમાર પ્રહલાદભાઈ હું વિજાપુર તાલુકાના કોટ ગામનો વતની છું અને મેં અંદાજીત બે એક એકરમાં સ્ટ્રોબેરીની ખેતી કરી છે જે બે એકરમાં અમે ત્રીસ હજાર પ્લાન્ટનું વાવેતર કરેલું છે અને ગુજરાત સરકારશ્રીના બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા અમારી અરજીને મંજૂર કરી અને આમાં સબસિડી પણ મંજૂર કરી છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી એ પ્રયોગને સાર્થક કરવા માટે અમે યુવાનોએ ભેગા થઈ અને એક આ નવો નવો પ્રયોગ કર્યો છે ગુજરાતમાં અને જેનું સારું રિઝલ્ટ છે અને આમાંથી અમે રોજ પચીસેક હજારની ઇન્કમ અત્યારે હાલ મેળવી શકીએ છીએ અને આવનારા દિવસોમાં અમારું પ્રોડક્શન વધશે અને સ્ટ્રોબેરીની ખેતીમાં ઇન્કમના સારા એવા સોર્સિસ છે તો ગુજરાત સરકારશ્રીનો પણ અમે આભાર માનીએ છીએ કે એ લોકોએ અમને પ્રોત્સાહન આપી અને આ ખેતી કરાવી અને એમાં સબસિડી આપી અને સપોર્ટ કર્યો એ બદલ સરકાર શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે થાય અંદાજે ત્રીસ એક હજાર પ્લાન્ટમાંથી અમે પર પ્લાન્ટ અમારું અઢીસો ગ્રામનું એક બોક્સ ભરાય તો બી અમે પંદર એક લાખની આમાંથી આવક કરી શકીશું આ પ્લાન્ટ આપણે ચોપીએ ત્યારથી તે આખી સિઝન છ એક મહિનાની છે એકત્રીસ માર્ચ સુધી આનું ફ્રુટિંગ ચાલુ રહે છે જિલ્લાના બગાયત નિયામક ફાલ્ગુન મોડના જણાવ્યા મુજબ વિજાપુર તાલુકાના કોટ ગામે અશોક પટેલ નામના ખેડૂતે બે થી ત્રણ એકરમાં સ્ટ્રોબેરીની ખેતી કરી છે મલ્ચિંગ અને ડ્રીપ જેવી અક્તન ટેકનિક અપનાવી એક હેક્ટરમાંથી માંથી પંદર ટન જેટલું ઉત્પાદન મળી રહ્યું છે પોતે પોતાના ફાર્મ પરથી પોતાની બ્રાન્ડથી ડાયરેક્ટ વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે બીજા ખેડૂતો પણ પ્રેરણા મેળવી રહ્યા છે વધુમાં બગાયત નિયામક ફાલ્ગુન મોઢે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં જમીન ધારકો પાસે ખેતીની જમીન ઘટી રહી છે ત્યારે બગાયત ખેતી જ એક એવી શાખા છે જેમાં એકમ વિસ્તારમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે આ ઘટેલી જમીન ધારકતામાં હાઈ વેલ્યુ ક્રોપ સ્ટ્રોબેરી જેવા પાક વાવવામાં આવે તો પરંપરાગત ધાન્ય કરતાં વધુ ઉત્પાદન અને આવક મેળવી શકાય છે આ યુવાન આવી આધુનિક ખેતી કરીને અડડક કમાણી કરી રહ્યા છે અને સાથે સાથે ભક્તિના રંગે રંગાઈને સેવા સમર્શતા અને વ્યસન મુક્તિના લોકોને પાઠ ભણાવી રહ્યા છે બગાયત વિભાગ દ્વારા જરૂરી સહયોગ તથા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે હવે આ દેશનો યુવાન જાગી રહ્યો છે અને બદલતા સમયની સાથે પોતાના અભ્યાસ અને જ્ઞાનનો ઉપયોગ કરી જાતે ઉદ્યોગ સાહસિક બની રહ્યો છે પોતે તો આવક મેળવી જ રહ્યો છે પરંતુ સાથે સાથે બીજા લોકોને પણ રોજગારી આપી રહ્યો છે વિજાપુર તાલુકાના કોડ ગામે અશોકભાઈ પટેલ નામના ખેડૂતે અઢીથી ત્રણ એકરમાં સ્ટ્રોબેરીની ખેતી કરી છે હિમાચલ પ્રદેશથી પ્લાન્ટિંગ મટિરિયલ લાવેલા છે અને મલ્ચિંગ અને ડ્રીપ જેવી અદ્યતન ટેકનોલોજી અપનાવી અને એમને ખેતી કરી છે અને એમના કહેવા પ્રમાણે બીજી અન્ય જે પરંપરાગત ખેતી હતી એના કરતાં એમને ખૂબ જ સારું આર્થિક વળતર મળી રહ્યું છે એમના અંદાજ મુજબ લગભગ પંદરેક ટન ઉત્પાદન એક હેક્ટરમાંથી એમને મળવા જઈ રહ્યું છે અને પોતે પોતાના ફાર્મ પરથી જ પેકિંગ કરી અને પોતાની બ્રાન્ડિંગ સાથે એનું જે ઉપભોક્તાઓ છે એને સીધું જ વેચાણ કરે છે એટલે જે પ્રોડસ પ્રોડ્યુસર છે એ પોતે જ સેલ કરે છે એટલે મહત્તમ નફો મેળવી રહ્યા છે અને એ પંથકમાં એમની આ સક્સેસ જોઈ અને બીજા ખેડૂતો પણ આ તરફ વળશે સ્ટ્રોબેરી કે અન્ય બાગાયતી પાકોની ખેતી તરફ વળશે અને ચોક્કસ એમને લાભ થશે અને બાગાયત ખાતા દ્વારા આવી જે નવીનતમ પ્રયોગ કરવામાં આવી રહ્યા હોય છે ખેડૂતો દ્વારા એમને પૂરતો તાંત્રિક સહયોગને તમામ પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે અને ખેડૂતોને સપોર્ટ કરવામાં આવતો હોય છે જે અશોકભાઈએ એમને ખેતી તો કરી જ છે અઢીથી ત્રણ એકરમાં સ્ટ્રોબેરીની પરંતુ સાથે સાથે એક નવતર પ્રયોગ એ પણ કર્યો છે કે હેંગિંગ બાસ્કેટની અંદર સ્ટ્રોબેરીના પ્લાન્ટ્સ તૈયાર કર્યા છે અને એમના ફાર્મની uh, પબ્લિસિટી જેટલી જે પ્રમાણે થઈ છે તો લોકો એમના ફાર્મની મુલાકાતે આવે છે અને એ હેંગિંગ બાસ્કેટમાં જે રોપેલો પ્લાન્ટ છે એ પ્લાન્ટ પોતાના ઘરે લઈ જાય છે એને ઉછેરે છે અને એમાંથી જે સ્ટ્રોબેરી ઘરે ઉગાડવાનો આનંદ મેળવી અને ઘરે ઉગાડેલા ફળોનો સેવન દ્વારા સેહત પણ સુધારી રહ્યા છે તો ખૂબ જ સારો પ્રયોગ છે ખૂબ સારું રિઝલ્ટ છે સારી ક્વોલિટીની સાઇઝની અને કલરની સ્ટ્રોબેરી અશોકભાઈ વિજાપુર તાલુકા મધ્યે લઈ રહ્યા છે Anup Singh Chowda, de Vianc News, Mesa.